સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું, અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનો ને કઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા છે. હું એ માનતો નથી કે પાંચ ક્ષત્રિય આગેવાનો ને મારે કારણે પછી નુકસાની સહન કરવાનું આવે, એ પણ જે કઈ સહન કરવાનું આવે એનો જવાબદાર હું એક જ છું. રામ રામ, રામ રામ, રામ રામ. હું મારી વાત શરૂ કરું એની પહેલા મને જે ફિલિંગ આવી છે એને પહેલા વ્યક્ત કરી દઉં, પછી મારી વાત શરૂ કરું. મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી. મેં તો પહેલો ફોન આવ્યો એને જ કહી દીધું હતું કે મારી તો આવી કોઈ ભાવના હોય નહીં, છતાં આપને એમ લાગ્યું હોય તો હું માફી માંગુ છું. અને મેં તો પછી એવી એને સલાહ પણ આપી ભાઈ કે તમને તમને એમ લાગતું હોય કે મારે આવું લખવું જોઈએ કે આવું બોલવું જોઈએ એવું મને મોકલો તો હું એ પણ લખી દઉં. મેં તો એમાં સહજ ભાવ એવું કીધું હતું, એ વાત તો અલગ છે. પણ પછી જે અત્યાર સુધી ચાલ્યું અને અત્યારે હું અહીંયા આવું એવી અમારે જયરાજસિંહભાઈ અરે વાત હતી કે કાલ 7 વાગે 7:30 સુધીમાં તમારા અહીં પહોંચું, મેં હા પાડી દીધી હું આવી જઈશ. અમે કાર્યક્રમ કોલેજનો પૂરો કરીને અહીંયા નીકળ્યા, અહીંયા હું પહોંચું ત્યાર પહેલાંની મારી મનસ્થિતિ અલગ અલગ હોય, પણ પહેલી વખત હું ચૂંટણી સભામાં જતો હોઉં રૂટીન કાર્યક્રમમાં, જે હું વાંકાનેર વિસ્તારમાં ગયો હોઉં ત્યાં ગયો અને ઢોલ નગારા સાથે મારું ત્યાં સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ના શકે, એ શક્ય જ નથી. એ ત્યાંથી જ મારું ઊંધી રીતે સ્વાગત થવાની સંભાવના હોય, એ બટ નેચરલ છે. એ મારી પણ એમાં કંઈ મને એવું અતિશયોક્તિ કહેવાનું પણ કોઈ કારણ નથી. આજના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન રાજ્યસભાના મારા સાથીદાર કે શ્રીદેવસિંહજી, બીજા મારા રાજ્યસભાના સાથીદાર રામભાઈ ભાઈ મહેન્દ્રસિંહ સરવૈયા અને ભરતભાઈ બોગરા, બે અમારા પ્રદેશના આગેવાન, કિરીટસિંહજી રાણા ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી, અલ્પેશભાઈ ઢોલરિયા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, ધવલભાઈ દવે અમારા પ્રભારી રાજકોટ જિલ્લાના, પૃથ્વીરાજસિંહજી જાડેજા તાલુકા પંચાયતના અધ્યક્ષ, વીરેન્દ્રસિંહ ઝાલા અમારા મહામંત્રી રાજકોટના, નરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી મોરબી જિલ્લો ભાજપ, નરેન્દ્રસિંહ જાડેજા અમારા ડેપ્યુટી મેયર, નરેન્દ્રસિંહજી સરવૈયા રાલો સંઘના ચેરમેન, શક્તિસિંહજી જાડેજા ભૂમિ ગ્રુપ ગોંડલ, કનકસિંહજી જાડેજા સમાજ અગ્રણી, દશરથસિંહ ઝાલા મોરબી સમાજ અધ્યક્ષ, ધર્મેન્દ્રભાઈ ભગત કાઠી ક્ષત્રિય સમાજ અગ્રણી, ચાપરાજભાઈ બાયલ કાઠી સમાજ આગેવાન, સુરેશભાઈ ખસિયા, સુરજીતભાઈ ધાધલ, જનકભાઈ વાળા, નીરુભા ઝાલા પ્રદેશ મહામંત્રી, જિલ્લા સહકારી પ્રેસ ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળા દડવા, ગિરરાજસિંહ જાડેજા જિલ્લા પંચાયત સભ્યશ્રી, રાયસિંહજી જાડેજા ઉપપ્રમુખ શહેર ભાજપ, જયદીપસિંહ જાડેજા કોર્પોરેટર શ્રી રાજકોટ, સુરેન્દ્રસિંહજી વાળા કોર્પોરેટર શ્રી, મયુરસિંહજી જાડેજા મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ, ઇન્દ્ર વિજયસિંહજી ચુડાસમા સમાજ અગ્રણી, ધર્મેન્દ્રસિંહ ઝાલા ખારડી. આજના યજમાન આમ તો મને હામાં લેવા ગણેશ એવાય ને, એમણે શ્રી ગણેશ કર્યા કહેવાય, પણ યજમાન જયરાજસિંહજી જાડેજા. આમ આપ સામે બેઠેલા આપ સૌ આગેવાનો ભાઈઓ વડીલો યુવાન દોસ્તો મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય
અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી, મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી. આજે એક ચૂંટણીની અને ઈપી અનાયોજિત કાર્યક્રમ, કોઈ કાર્યક્રમ પણ નહોતો. અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી મેં ગયા હતા, એવો કાર્યક્રમ એ કઈ કામનો નહોતો. એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો. જયરાજસિંહજી એનાથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી. હું મારા માટે નહીં, મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું, ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું, જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે. મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. મિત્રો, પાર્ટી, હું તો આ બધા પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો છે, નહીં ટાઈમ માટે નહીં જઈ રહ્યા છે. હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કામ આમ કીધું, એટલે હું આપના નામ લેવાના મતનો નહોતો. પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ ન લીધા, એટલા માટે. અન્યથા નામ લઈને પાછા ઈ નામ ગણતા છે ને અટણ કોક લખતા છે નહીં. એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો એ તો બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનો એમ કીધું હતું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં. મેં બધા આગેવાનો ના પાડી છું કે નામ બોલવાના મતનો નથી. મારો મત છે કે હું તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે, મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી. એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું, અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી. હું એ મતનો નથી કે પાંચ ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે, એ પણ જે કંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું. હું આ તમારી સભાની અંદર સ્વીકારવા થઈ હતું, કોઈ નહીં મારી સરભેણમાં આવ્યા છે એને હું ધન્યવાદ આપું. ન ગણવા માટે હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરું છું. અમારા સમર્થનમાં જે આવ્યા છે મારા મનાવીને આવેલા નથી કે અમે એમને કઈ સમજાવ્યું હોય ને કઈ અંડર ટેબલ કર્યું હોય ને આવેલા નથી. એ પ્રેમથી અને ભાવથી એમણે અમને આ યોજના બનાવીને અહીંયા બોલાવ્યો. પુનશ્ચ જયરાજસિંહભાઈ હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિય અને સાંજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો, આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું, આપને ધન્યવાદ પણ પાઠવું છું, અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું. સભાની મોસમ છે પણ સભા કરવાની મારી ઈચ્છા નથી. સભામાં આપણે ફરી વખત ક્યારેક મળીશું. ગોંડલમાં મેં ઘણી સભાઓ કરી છે, લીંબડીમાં ઘણી કરી છે, પાલતાણામાં કરી છે. એટલા માટે કે ચૂંટણીની સભાઓનું અત્યારનું સ્વરૂપ છે એ અને આજની આપણી સભાનો જે માહોલ છે એની ગરિમા જળવાઈ રહે એટલા માટે હું એને વિષયાંતર કરવાના મતનો નહીં. એટલે વિષયાંતર ન થાય એટલા માટે, અન્યથા હું તો અપીલ એક બે મતની જ કરવાના હોઉં આ ચૂંટણીઓમાં. ચૂંટણી રહેશે આપણા દેશની સેનામાં આઝાદીના 75 વર્ષ પછી બ્રિટિશરોનો ધ્વજ નૌકાદળની અંદર લાગતો હતો. 75 વર્ષ થઈ ગયા હિન્દુસ્તાન આઝાદ થયું એને, પણ આપણા નૌસેનાના કાફલામાં બ્રિટિશરોનો ધ્વજ હાલતો હતો. એક વિક્રાંત નામનું જહાજ નરેન્દ્રભાઈ મોદીએ આપણા નૌસેનાને અર્પણ કર્યું, એ એક જહાજ 20,000 કરોડનું હતું. એક જહાજ એ 20,000 કરોડ અગત્યના નથી, પણ 20,000 કરોડનું આ જહાજ 100 એ 100% મેડ ઇન ઇન્ડિયા હતું. એમાં ખીલી એ બહારની નથી, એની અંદર પ્લેન ઉતરી શકે, ન્યાથી ન્યાથી પ્લેન ઉડી શકે એ પ્રકારનું એ નૌકાદળનું જહાજ રજૂ કર્યું. પણ એ રજૂ કર્યું ત્યારે પેલું બ્રિટિશ નિશાન ફેરવી નાખ્યું અને એની જગ્યાએ
છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે જહાજના સિમ્બોલ હતા એ સિમ્બોલ ભારતના નૌકાદળની અંદર લાગ્યા. હું આ સભાને પૂછવાના મતનો છું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોય તો આ પરિવર્તન શક્ય છે ખરું? આ પરિવર્તન અંગે કોઈ વિચારે પણ ખરું? એ પ્રકારની જે મોદી સાહેબના નેતૃત્વમાં કામગીરી ચાલી રહી છે મિત્રો, એના સમર્થનમાં અમે એમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની અપીલ કરવા માટે આપની વચ્ચે આવ્યા છીએ. આપ સૌનો સહકાર માંગીએ છીએ, આપ સૌનો અમને આશીર્વાદ મળે એ માટે અમે આપ સૌની વચ્ચે નહીં તમામ જગ્યાએ જઈને આવી બે ત્રણ વાતો છે એને અમે મૂકવાના છીએ ને એના આધાર ઉપર મત માંગવાના છીએ. નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ દિશા નિર્દેશ છે, આપણે કરેલા કામ લોકોની વચ્ચે જઈને મૂકો ને એના આધાર ઉપર મત માંગો, એની આધાર ઉપર અમે આ કામગીરી કરીએ છીએ. પુનશ્ચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.